ત્રિશુલાની સાથે આ લિચ્છવી રાજાઓ આવ્યા, એમને નીચે બસાવ્યા અને નીચે વસ્યા માટે નીચે ક્ષત્રિય કુંડ ટોચ ઉપર છે. નીચે તળેટીમાં કઈ નગરી વસી જેનું નામ છે લછવાડ. છે ને લછવાડ, આ લછવાડ લિચ્છવીના રાજાઓ ઉપરથી નામ પડ્યું છે. નીચે પણ દેરાસર છે, નીચે ધર્મશાળા છે, ભોજનશાળા છે. ત્યાંથી તમે 5 કિલોમીટર અંદાજે ઉપર ચડો એટલે ક્ષત્રિય કુંડ આવે. નદીઓ પાસ કરવાની છે, બહુવારી નામની એક નદી આવે છે ને પાસ કરવાની. નાની મોટી 7 પહાડીઓને પાસ કરો એટલે ઉપર ક્ષત્રિય કુંડ આવે છે. છેલ્લા 50 વર્ષની અંદર 3 જીર્ણોદ્ધાર થઈ ગયા. સેંકડો વર્ષોથી એક નાનકડું ઝૂંપડા જેવું મંદિર હતું, એમાં પરમાત્મા મહાવીરની પ્રતિમા હતી. થોડા વર્ષો પહેલા આણંદજી કલ્યાણજી પેઢીએ પીળા પથ્થરનું એક સુંદર મજાનું મંદિર બનાવ્યું, પણ એમાં લીકેજ એટલું બધું થતું હતું, એ કામ પણ ના ફાવ્યું અને ઉતારી હવે વ્હાઈટ માર્બલનું સુંદર મજાનું એક ભવ્ય જિનાલય બની રહ્યું છે. 2076ના મહાસુદ 14ના દિવસે ક્ષત્રિય કુંડ નરેશ પરમાત્મા મહાવીર દેવ ત્યાં બિરાજમાન થશે. આ પરમાત્માના 5 કલ્યાણકની વાતો કરું છું. તમે ચડો ત્યારે ચવન કલ્યાણક ને દીક્ષા કલ્યાણકના 2 નાના મંદિરો સામ સામે આવતા હતા. યાદ આવે છે? કઈ યાદ નથી આવતું. સિંગાપુર ગયા હતા, ત્યાંની હોટલમાં કયું મેનુ ખાધું હતું, હા એ બધું યાદ છે. ચવનનું મંદિર આ બાજુ, દીક્ષાનું મંદિર, ચવન કલ્યાણકના જે મંદિર છે એની અંદર 2200-2500 વર્ષ પ્રાચીન પરમાત્માની ચરણ પાદુકા છે. એવું દીક્ષા કલ્યાણકમાં અત્યારે બંધ બંધાઈ રહ્યો છે, એટલે આ બંને મંદિરો ડૂબમાં જઈ રહ્યા છે. એટલે બંને ત્યાંથી ઉઠાવી નીચે તળેટી જેને કહેવાય ત્યાં ભવ્ય 2 જિનાલય બનાવવામાં આવ્યા. એક ચવન કલ્યાણકનું મંદિર, દીક્ષા કલ્યાણકનું મંદિર. આપણું કમનસીબ છે કે સરકારની સામે આપણે આપણા સ્થાપત્યો, આપણા શિલ્પો, આપણા પરમાત્માના 2500 વર્ષ પહેલા જે જગ્યાએ દીક્ષા લીધી હતી એ મંદિર ડૂબમાં ગયું અને નીચે ઉતારી દેવામાં. મારી પાસે જ્યારે ફોટા આવ્યા ત્યારે મેં જોયું ભગવાને જે ઉદ્યાનમાં ચારિત્ર જીવનનો સ્વીકાર કર્યો હતો ને, આજે પણ એટલું જ વિશાળ ઉદ્યાન જ્ઞાતખંડ વન નામનું આ ક્ષત્રિય કુંડની નીચે આજે પણ રહેલું છે. એ જ વનની અંદર પરમાત્માએ દીક્ષા લીધી હતી. અફસોસ, આપણે ઇતિહાસની જોઈએ તેટલી પડી નથી. ભગવાનનું ચવન થયું, ત્રિશુલાની કુક્ષીમાં પધાર્યા, શેષકાળ પૂરો કર્યો, 9 મહિના 7.5 દિવસ ગયા. ચૈત્ર સુદ 13નો દિવસ આવ્યો, મધ્યરાત્રિનો સમય થયો, 7 ગ્રહો આકાશમાં ઉચ્ચની અંદર આવ્યા છે, સર્વત્ર આનંદ આનંદ વર્તાઈ રહ્યો છે. નદીઓમાં જળ વધ્યા, વૃક્ષોમાં ફળ વધ્યા, ખાણોમાં ખનીજ વધ્યા, સોના રૂપા હીરા માણેક આ બધું જ ચારે બાજુ જ્યારે વધી રહ્યું છે એવા સમયે આકાશની અંદર 7 ગ્રહો જ્યારે ઉચ્ચમાં જ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રનો જ્યારે યોગ થયો ત્યારે નિરોગી એવા ત્રિશુલા માતાએ નિરોગી એવા પુત્ર રત્નને બોલો મહાવીર સ્વામી.